પાર્ટ અપલોડ થઈ ચૂકેલા છે આ ત્રણે ત્રણ પાર્ટ જે છે તે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે જો આપને જોવાના બાકી હોય તો ત્રણે ત્રણ પાર્ટ જોઈ લેશો અને મિત્રો હજુ સુધી જો આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેશો જેને કારણે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરી તેની આપણી નોટિફિકેશન મળતી રહે તો મિત્રો સૌપ્રથમ તો જે કે હજુર પેલેસ ક્યાં આવેલું છે આ પ્રશ્ન હતો તો ઘણા મિત્રોએ જવાબ આપેલા છે તો જે પણ મિત્રો આ ક્વેશ્ચન જવાબ નથી આપેલો તે પણ જોઈ લેશો આ ક્વેશ્ચન સાચો આવશે પોરબંદર જિલ્લો જે છે ત્યાં આ પેલેસ જે છે તે આવેલો છે હવે જોઈએ તો આજના અલગ અલગ પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે જિંજુવાડાનો કિલ્લો કયા તાલુકામાં આવેલો છે તો જોઈએ તો દસાડા તારી ધોળકા કે જેસોર જિંજુવાડાનો કિલ્લો કયા તાલુકામાં આવેલો છે દસાડા તારી ધોળકા કે જેસોર તો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ વિચાર લીધો હશે હવે જોઈએ આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે દસાડા ઓકે તો જિંજુવાડાનો કિલ્લો ક્યાં આવેલો છે તો દસાડા તાલુકો જે છે તેમાં આવેલો છે નેક્સ્ટ જોઈએ તો ખાપરા કોઢિયા તરીકે ઓળખાતી ગુફા ક્યાં આવેલી છે એટલે કે ખાપરા કોઢિયાની ગુફા ક્યાં આવેલી છે જૂનાગઢ દ્વારકા ભાવનગર કે જામનગર ઓકે તો ખાપરા કોઢિયાની ગુફા ક્યાં આવેલી છે તો આ પણ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ વિચાર લીધો હશે આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે કે ભાઈ જૂનાગઢ ખાતે આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ગુજરાતના ચાલુક્ય વંશનો સ્થાપક કોણ છે ગુજરાતના ચાલુક્ય વંશ છે તેનો સ્થાપક કોણ છે તો અલગ અલગ ચાર ઓપ્શન છે આપણી પાસે કે સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ અજયપાળ અને કે તેજપાળ આ ગુજરાતના ચાલુક્ય વંશનો સ્થાપક કોણ છે સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ અજયપાળ કે તેજપાળ તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે કે ભાઈ તે મૂળરાજ છે તે ચાલુક્ય વંશ છે તેનો સ્થાપક છે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો મોહમ્મદ બેગડાના મુખ્યમંત્રી તરીકે હિન્દુ બ્રાહ્મણ હતો જે પોર્ટુગીઝોને પણ ખાસ મિત્ર હતો હિન્દુઓનો બ્રાહ્મણ હતો અને પોર્ટુગીઝોનો ખાસ મિત્ર હતો કોણ રાજગોપી પછી શિવગોપી મલિક ગોપી કે કૃષ્ણ ગોપી આ ચાર ઓપ્શન છે તેમાં સાચો જવાબ આપણે વિચાર લીધો હશે આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે મલિક ગોપી શું આવશે મલિક ગોપી જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો જે છે સદગુરુ નૂરની ગાદી જે છે તે ક્યાં આવેલી છે સદગુરુ નૂરની ગાદી ક્યાં આવેલી છે ખંભાત નવસારી પાટણ કે જૂનાગઢ ઓકે તો સદગુરુ નૂરની ગાદી જે છે તે ક્યાં આવેલી છે તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે કે ભાઈ તે નવસારી ખાતે આવેલી છે આગળ આપણે જોઈએ તો ઓળીપો કયા પ્રકારની કલા છે ઓળીપો કયા પ્રકારની કલા છે ભીંતચિત્ર છે વસ્ત્ર રંગવાની કળા છે નૃત્ય કળા છે કે એક પણ નહીં ઓળીપો જે છે કયા પ્રકારની કળા અથવા કળા છે તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે તે ભીંતચિત્ર પ્રકારની કળા છે ત્યારબાદ જોઈએ તો સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે તો જોઈએ તો ઝાલાવાડ હાલાર કાઠિયાવાડ કે કચ્છ ઓકે તો સુરંદો કયા પ્રદેશનું જે લોકવાદ્ય છે તો આ ક્વેશ્ચન છે તેનો પણ આપ સાચો જવાબ વિચારી લીધો હશે આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે તે કચ્છનું ઓકે લોકવાદ્ય છે ત્યારબાદ જોઈએ તો સૂર્યધન ખાલી જગ્યાનો પ્રકાર છે સૂર્યધન ખાલી જગ્યાનો પ્રકાર છે ખાંભી તલવારબાજી વાજિંત્રો અને નૃત્ય ઓકે સૂર્યધન ખાલી જગ્યા પ્રકારનો જે છે આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે તે ખાંભી પ્રકારનો છે સૂર્યધન શું છે ખાંભી પ્રકારનો છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ત્રિફળા વન ક્યાં આવેલું છે ત્રિફળા વન ક્યાં આવેલું છે સાપુતારા જૂનાગઢ ભાવનગર કે અમરેલી ઓકે ત્રિફળા વન ક્યાં આવ્યું છે આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે કે ભાઈ તે સાપુતારા ખાતે આવેલું છે ઓકે ત્રિફળા વન ક્યાં આવેલું છે તો સાપુતારામાં આવેલું છે જોઈએ તો જે છે કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે એક તો જોઈએ તો વાઘ સિંહ હરણા કે જિરાફ ઓકે તો કાઠીઓ જે છે કોની પૂજા કરે છે તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે કે ભાઈ તે હરણા જે છે ઓકે તેઓની પૂજા કરતા હોય છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ કે ભાઈ જે છે તુર નૃત્ય કયા વિસ્તારના આદિવાસી નૃત્ય એટલે કે આગળનો જે ક્વેશ્ચન હતો તેમાં સાચો જવાબ આવશે હરણા ઓકે ઓપ્શન નંબર સી છે આ ક્વેશ્ચન સાચો જવાબ થશે જોઈએ તો તુર નૃત્ય કયા વિસ્તારના આદિવાસી નૃત્ય છે હળપતિ આદિવાસી છોટા ઉદયપુરના જે છે રાઠવા આગળ આપ જોઈએ તો પતિ આદિવાસી કે હળ આદિવાસી આ ચાર ઓપ્શન છે તો નૃત્ય જે છે કયા આદિવાસીઓ જે છે તેઓ નૃત્ય છે આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે હળપતિ આદિવાસી જે છે તેઓનું નૃત્ય છે પછી જોઈએ તો નકડંગનો મેળો જે છે કયા જિલ્લામાં ભરાય છે ભાવનગર અમદાવાદ જામનગર કે રાજકોટ નકડંગનો મેળો જે છે તે કયા જિલ્લામાં ભરાય છે
આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે તે ભાવનગર જિલ્લામાં ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા કે પોરબંદર? તો મિત્રો આ ક્વેશ્ચન છે એનો સાચો જવાબ જે છે તમારે કોમેન્ટમાં આપવાનો છે. આ ક્વેશ્ચનનો સાચો જવાબ શું આવશે? પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓકે, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા કે પોરબંદર? ઓકે, આનો જવાબ કોમેન્ટમાં આપશો. અને મિત્રો આપણે આ વિડીયો કેવું લાગ્યું તે પણ કોમેન્ટમાં આપશો, જવાબ આપશો કે આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો આપણા બધાનો ખૂબ આભાર, થેન્ક્સ ફોર જોડ્યો. મિત્રો આ વિડીયોની લિંક જે છે તે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો, આ વિડીયોને લાઇક કરી દેશો. અને મિત્રો જો આ ચેનલના વિડીયો આપણે પસંદ આવતા હોય તો વિડીયોને જે છે એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેશો એટલે કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે. તો આપણા બધાનો ખૂબ આભાર, થેન્ક્સ ફોર જોડ્યો, હેવ અ નાઇસ ડે.